નમસ્તે વિદ્યાર્થીની બહેનો, કેમ છો? કાલના વિડીયોમાં આપણે લોકોએ જોયું કે SYBMના જે સેમેસ્ટર 3ના પેપર નંબર 5નું જે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે તેમાં યુનિટ 2માં આપણે જોયું કે ગ્રામીણ સમાજશાસ્ત્રના જે વિશિષ્ટ લક્ષણો છે તે કયા કયા છે. તેમાં આપણે જ્ઞાતિ વિશેની કાલે વાત કરી હતી. તેમાં આપણે જોયું હતું કે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ કોને કહેવામાં આવે છે. પછી આપણે જોયું કે જ્ઞાતિનો અર્થ શું છે, એટલે કે જ્ઞાતિ શ્રીનિવાસના મત મુજબ કોને કહેવામાં આવે છે તેના વિશેની વાત કરી. પછી આપણે જોયું કે જ્ઞાતિના લક્ષણો કયા કયા છે. તો આના વિશેની વાત મેં તમને લોકોને ગઈકાલના વિડીયોમાં, અગાઉના વિડીયોમાં સમજાવી દીધી છે. હવે આજે આપણે આગળ વધીએ જ્ઞાતિમાં. હવે જ્ઞાતિમાં છેલ્લો મુદ્દો છે તે છે જ્ઞાતિના વિભિન્ન પાસાઓ. તો જ્ઞાતિના વિભિન્ન પાસાઓમાં કુલ ટોટલ 1, 2 જ્ઞાતિ પંચાયત, જજમાની વ્યવસ્થા, અસ્પૃશ્યતા, જ્ઞાતિ સંઘર્ષ, પ્રભાવી જ્ઞાતિ અને જ્ઞાતિનો અન્ય સંસ્થાઓ સાથેનો સંબંધ, આ જે મુદ્દાઓ છે તેને જ્ઞાતિના વિભિન્ન પાસા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે લોકો સૌથી પહેલું જોઈએ કે જ્ઞાતિ પંચાયત. જ્ઞાતિ પંચાયત કઈ રીતના જ્ઞાતિના ગ્રામીણ જ્ઞાતિના પાસા તરીકે ઓળખવામાં આવે છે તો તેને આપણે સમજીએ કે ગામડામાં દરેક જ્ઞાતિને પોતાની એક પંચાયત હોય છે જેને જ્ઞાતિ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ સમાજમાં ઘણી ખરી જ્ઞાતિઓને પોતાની પંચાયતો હોય છે. ગામમાં જે જ્ઞાતિના ઘરો ઓછા હોય છે તેઓ પડોશના ગામોની જ્ઞાતિ પંચ સાથે જોડાયેલા આપણને જોવા મળે છે. જ્ઞાતિ પંચ જ્ઞાતિના વડીલોનું બનેલું હોય છે, એટલે કે જે ઉંમરની દ્રષ્ટિએ જે મોટી ઉંમરના હોય છે લોકો તેનું જ્ઞાતિ પંચ છે તે બનેલું હોય છે. અને તે શું કાર્ય કરે છે તો તે જ્ઞાતિના જે કોઈ પણ નિયમો ઘડવામાં આવેલા હોય છે તેનું પાલન લોકો પાસે જ્ઞાતિ પંચાયતના જે વડીલો હોય છે તેના દ્વારા કરાવવામાં આવતું હોય છે. ખાસ કરીને જ્ઞાતિ પંચાયત છે તે લગ્ન અંગેના નિયમોનું જો ઉલ્લંઘન થાય, છૂટાછેડા છે, છૂટાછેડા લેવાના હોય કે કૌટુંબિક ઝઘડાઓ થતા હોય ગામડામાં તો તેનું નિરાકરણ લાવવા માટેનું કાર્ય છે તે જ્ઞાતિ પંચાયત દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે જ્ઞાતિ પંચાયત છે તે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિનો ખૂબ અગત્યનું પાસું તરીકે આપણે ઓળખાવી શકીએ. ત્યારબાદ આવે છે બીજું, જજમાની વ્યવસ્થા. તો જજમાની વ્યવસ્થા એટલે શું? તો આપણે પહેલા એનો અર્થ સમજીએ કે જજમાની વ્યવસ્થા એટલે કે પરંપરાગત ગ્રામીણ સમાજમાં પ્રત્યેક જ્ઞાતિને તેનો વંશ પરંપરાગત વ્યવસાય હોય છે. મેં તમને અગાઉ જ કીધું છે કે દરેક જે જ્ઞાતિઓ છે તે જ્ઞાતિને પોતાનો એક વંશ પરંપરાગત રીતનો વ્યવસાય છે તે કરવાનો રહેતો હોય છે અને તેની જ સાથે ગામડાના લોકો છે તે સંકળાયેલા જોવા મળે છે. તે ગામની અન્ય જ્ઞાતિઓના કુટુંબોનો વ્યવસાયિક સેવા આપે તો તેને જજમાની વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ગામના જે બ્રાહ્મણો હોય છે તે પુરોહિત તરીકેનું કામ કરી અને ધાર્મિક સેવા આપે છે તો તે જ ગામના કુંભાર છે તે માટીના વાસણો પૂરા પાડવાની સેવા આપે છે અને ત્યાંના જે હજામ છે તે ક્ષોર કર્મની સેવા આપવાનું કાર્ય કરે છે. એટલે જનરલી આપણે લોકો એવું જોઈએ છે કે નગરમાં જો કોઈ આપણે સેવા આપીએ, કોઈ વસ્તુ આપીએ તો તેના બદલામાં આપણે રોકડ રકમ આપવાની રહેતી હોય છે. જ્યારે જ્ઞાતિમાં એવું જોવા, જ્યારે ગ્રામીણ જ્ઞાતિમાં એવું જોવા નથી મળતું ત્યાં જજમાની વ્યવસ્થા જોવા મળે છે, એટલે કે સેવાના બદલામાં સેવા આપવી. એટલે જજમાની વ્યવસ્થા છે તે ગામની વિભિન્ન જ્ઞાતિઓ વચ્ચેના આવા સંબંધ, સેવા સંબંધોને અહીંયા આપણે જજમાની વ્યવસ્થા તરીકે ઓળખાવી શકીએ. હવે ત્યાર પછી આવે છે અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા એટલે શું? તમને સૌને ખ્યાલ છે અસ્પૃશ્યતા એટલે કે શુદ્ધિ અશુદ્ધિનો ખ્યાલ. દરેક ગ્રામીણ જ્ઞાતિઓમાં જ્ઞાતિ વ્યવસ્થામાં શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો દ્વારા જ્ઞાતિ કોટિક્રમમાં સૌથી નીચેની જ્ઞાતિઓને, જે સૌથી નીચેની હોય છે તેવી જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. કાલે જ આપણે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર,
તો જે શુદ્ર ગણાતી જ્ઞાતિ છે તેને નિમ્ન કક્ષાની જ્ઞાતિ તરીકે ઓળખાય અને તેને અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે આવી જ્ઞાતિઓને કેટલાક નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત રાખવામાં આવતી હોય છે બંધારણ અને કાનૂનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે પણ તેમ છતાં હજી ઘણા ગામડાઓમાં વ્યવહારિક દ્રષ્ટિએ અમુક ટકા અંશે આ અસ્પૃશ્યતા આપણને જોવા મળે છે હજી ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં ઉપલી જ્ઞાતિ અને નીચલી જ્ઞાતિનું આપણને જે પ્રમાણ છે તે જોવા મળે છે કે ઉપલી જ્ઞાતિ છે તે નીચલી જ્ઞાતિ સાથે વાત ન કરે તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કોઈ પણ પ્રકારનો વ્યવહાર છે તે રાખે નહીં આવું હજી આપણને ઘણી જ્ઞાતિ ગ્રામીણ જ્ઞાતિઓના પાસા તરીકે ઘણા ગામડાઓમાં જોવા મળે છે જેની આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી ત્યારબાદનું જે આવે છે તે આવે છે જ્ઞાતિ સંઘર્ષ એટલે જ્ઞાતિના પાયા ઉપર થતો જે સંઘર્ષ છે તેને જ્ઞાતિ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ સંઘર્ષને ગ્રામીણ જીવનની વિભિન્ન ઘટનાઓ જેવી કે ભૂમિ સંબંધો અસ્પૃશ્યતા ગોચરના પ્રશ્નો જજમાની વ્યવસ્થા પંચાયતની ચૂંટણી સામાજિક રાજકીય જાગૃતિ વગેરે સાથે સંબંધ હોય છે ઘણીવાર એવું બને છે કે અમુક જ્ઞાતિને અમુક પ્રકારના અધિકારો ભોગવવામાંથી વંચિત રાખવામાં આવે છે અને તેના તે અધિકારોને ભોગવવામાંથી વંચિત રાખવામાં આવતી હોવાના કારણે તે જ્ઞાતિનો અન્ય જ્ઞાતિ સાથે સંઘર્ષ સર્જાતો હોય છે તો તેવા જે સંઘર્ષો સર્જાય છે તેને અહીંયા જ્ઞાતિ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને જે નીચલું સ્થાન ધરાવતી જ્ઞાતિઓ હોય એ પરિવર્તનના કારણે અત્યારના તમે જુઓ જ છો કે હાલનો યુગ હાલનો સમય પરિવર્તનનો સમય છે અહીંયા આજના આ યુગમાં અસ્પૃશ્યતા જેવું કોઈ શબ્દ રહ્યો જ નથી અત્યારે બધા લોકોને બધા નાગરિકોને સમાનતાના પાયા ઉપર અધિકારો ભોગવવાનો એક હક છે તે આપણા કાનૂન દ્વારા આપવામાં આવેલો છે અને આવા સમયે જ્યારે નિમ્ન ગણાતી જ્ઞાતિ જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો દરજ્જો પ્રાપ્ત કરે છે ત્યારે આવી ઉચ્ચ ગણાતી જ્ઞાતિને તે પરવડતું નથી અને પરિણામે આ બંને જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ સર્જાય છે તો આવા જે સંઘર્ષો થાય છે તેને જ્ઞાતિ સંઘર્ષ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આવે છે પ્રભાવી જ્ઞાતિ જ્યારે કોઈ જ્ઞાતિ પોતાના સંખ્યાબળના કારણે જ્યારે કોઈ જ્ઞાતિ પોતાના સંખ્યાબળના કારણે અન્ય જ્ઞાતિ ઉપર વર્ચસ્વ ભોગવતી હોય કે રાજકીય અને આર્થિક સત્તા આગળ પડતું સ્થાન ભોગવતી હોય તો તેવી જ્ઞાતિને પ્રભાવી જ્ઞાતિ કહેવાય જો પ્રભાવી એટલે શું પ્રભાવી એટલે કે જેનો પ્રભાવ વધુ હોય જેની સંખ્યા વધુ હોય જેને પીઠબળ વધુ પ્રમાણમાં મળતું હોય કોનું તો કે કાનૂનનું જે દરજ્જાની બાબતમાં પણ જે વધારે પડતી આગળ હોય તો તેવી જ્ઞાતિને પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે શ્રીનિવાસ કહે છે કે કેટલીક વખત એક જ ગામમાં એકથી વધુ પ્રભાવી જ્ઞાતિ હોય અને સમય જતાં આવી પ્રભાવી જ્ઞાતિ પોતાનો પ્રભાવ ગુમાવી બેસે તો બીજી જ્ઞાતિનો પ્રભાવ વધી જાય છે અને તે પ્રભાવી જ્ઞાતિ તરીકે પોતાનું વર્ચસ્વ ધરાવતી જોવા મળે છે એટલે પ્રભાવી જ્ઞાતિ એટલે કે જે જ્ઞાતિનું વર્ચસ્વ વધુ હોય જે અન્ય લોકો ઉપર પોતાનું વર્ચસ્વ ભોગવતી હોય તો તેવી જ્ઞાતિને આપણે પ્રભાવી જ્ઞાતિ તરીકે ઓળખાવી શકીએ જે જ્ઞાતિના વિભિન્ન પાસાઓમાંનું એક પાસું છે અને છેલ્લે છે જ્ઞાતિનો અન્ય સંસ્થાઓ સાથેનો સંબંધ એટલે કે જ્ઞાતિને ગ્રામીણ સમાજની જ્ઞાતિને અન્ય સંસ્થા સાથે પણ સંબંધ છે જેમ કે આ જ્ઞાતિ છે તે કુટુંબનું બનેલું છે એટલે કુટુંબ સાથે સંબંધ છે અને ખાસ કરીને તમને જોવા જ મળતું હશે અને તમને ખ્યાલ પણ હશે કે ગામડામાં સંયુક્ત કુટુંબ હોય સંયુક્ત કુટુંબ એટલે શું કે જ્યાં એક અથવા એકથી વધારે પેઢીના લોકો સાથે મળીને વસવાટ કરતા હોય તો આ જે ગ્રામીણ જ્ઞાતિઓ છે તે લોકોને કુટુંબ સાથે વધારે પડતો સંબંધ જોવા મળે છે એટલે જ્ઞાતિનો કુટુંબ સાથે સંબંધ છે બીજું અહીંયા આપણે એમ કહી શકીએ કે જ્ઞાતિ કુટુંબ જીવન અને લગ્ન જીવન
લગ્ન જીવનના આદર્શો પણ પૂરા પાડે છે જ્ઞાતિ દરજ્જો છે તે ભૂમિ સંબંધો સાથે પણ સંબંધ ધરાવે છે જ્ઞાતિ સંબંધ જ્ઞાતિ છે તે વ્યવસાય સાથે પણ સંબંધ ધરાવે છે જ્ઞાતિ છે તે ધર્મ સાથે પણ સંબંધ ધરાવે છે એટલે કે કૌટુંબિક સંસ્થા લગ્ન જીવનની સંસ્થા વ્યવસાયિક સંસ્થા ધાર્મિક સંસ્થા આ બધા સાથે જ્ઞાતિનો એટલે કે ગ્રામીણ જ્ઞાતિનો સંબંધ રહેલો આપણને જોવા મળે છે મે તમને આગળ જ વાત કરી કે જ્ઞાતિ છે તે કુટુંબનું બનેલું છે એટલે કુટુંબ સાથે સંબંધ છે લગ્ન માટેના પણ જ્ઞાતિઓમાં દરેક જ્ઞાતિમાં તમને નીતિ નિયમો ઘડાયેલા જોવા મળતા હોય છે એટલે લગ્ન સાથે સંબંધ છે વ્યવસાય તો જ્ઞાતિ છે તે પોતાનો વંશ પરંપરાગત વ્યવસાય પોતાના સભ્ય પાસે કરવાનો આગ્રહ રાખતી હોવાના પરિણામે વ્યવસાયિક સંબંધ પણ જ્ઞાતિ સંસ્થાનો રહેલો છે ત્યારબાદ ધર્મ તો દરેક જ્ઞાતિ ધર્મની દ્રષ્ટિએ શુદ્ધિ અશુદ્ધિના એટલે કે પવિત્ર અને અપવિત્ર અંગેની માન્યતાઓના સંપર્કના કારણે પણ ધાર્મિક સંસ્થા સાથે સંબંધ ધરાવતી આપણને જોવા મળે છે અમુક જ્ઞાતિના લોકો સાથે બોલવું અમુક જ્ઞાતિના લોકોને મંદિરમાં પ્રવેશ ન આપો અમુક જ્ઞાતિના લોકો ના ભગવાન અલગ ઈશ્વર અલગ તો આ બધા જે સંબંધો છે તે જ્ઞાતિના આપણને ધર્મ સાથે જોડાયેલા જોવા મળે છે આમ આપણે જોયું કે જ્ઞાતિના વિભિન્ન પાસામાં પહેલું તો જ્ઞાતિ પંચાયત જજમાની વ્યવસ્થા એટલે કે જે સેવાના બદલામાં સેવા આપવી અસ્પૃશ્યતા એટલે કે શુદ્ધિ અશુદ્ધિનો ખ્યાલ જ્ઞાતિ સંઘર્ષ એટલે કે ઉપલી અને નિમ્ન જ્ઞાતિ વચ્ચે સર્જાતો સંઘર્ષ પ્રભાવી જ્ઞાતિ એટલે કે જેનો પ્રભાવ વધુ પડતો જોવા મળતો હોય તેવી જ્ઞાતિ અને જ્ઞાતિનો અન્ય સંસ્થાઓ સાથેનો સંબંધ એટલે કુટુંબ સંસ્થા લગ્ન સંસ્થા વ્યવસાયિક સંસ્થા ધાર્મિક સંસ્થા સાથેનો જ્ઞાતિનો સંબંધ તો આ તમામ પાસાઓને જ્ઞાતિના વિભિન્ન પાસા તરીકે ઓળખવામાં આવે છે હવે કાલે મેં તમને વાત કરી હતી કે કઈ રીતના આપણે જ્ઞાતિમાં જ્ઞાતિનો પ્રશ્ન છે એ આપણને કઈ રીતના પૂછાય છે તો જ્ઞાતિનો પ્રશ્ન તમને આ રીતે પૂછાય છે કે ગ્રામીણ સમાજના વિશિષ્ટ લક્ષણોમાંનું જ્ઞાતિનું લક્ષણ છે તેની ચર્ચા કરો તો તમારે સૌથી પહેલા તમારે પ્રસ્તાવના લખવી પડે ત્યારબાદ તમારે લખવાનો થાય છે જ્ઞાતિનો અર્થ ત્યાર પછી આવે છે જ્ઞાતિના લક્ષણો અને ત્યારબાદ આવે છે જ્ઞાતિના વિભિન્ન પાસાઓ અને હવે આપણે જોઈએ છેલ્લે તેનો આખા પ્રશ્નનો ઉપસંહાર ટૂંકમાં આપણે લોકોએ જે ચર્ચા કરી તેના ઉપરથી કહી શકીએ કે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ વ્યક્તિ માટે સામાજિક ઓળખ આપવાનું અને દરજ્જો પૂરો પાડવાનું કાર્ય કરે છે તે વ્યક્તિને માર્ગદર્શન આપે છે તે વ્યક્તિને સલામતી પૂરી પાડે છે જ્ઞાતિ છે તે વ્યક્તિને તમામ પ્રકારની સવલતો છે તે પૂરી પાડવાનું કાર્ય કરે છે અને તેમાં તમને અસ્પૃશ્યતા અમુક ટકા અંશે વ્યાપેલી જોવા મળે છે તો આ રીતના જ્ઞાતિ વ્યવસ્થા છે તે ગ્રામીણ સમાજનું એક વિશિષ્ટ લક્ષણ તરીકે આપણે સમજાવી શકીએ તો હવે ત્યારબાદ આવે છે ગ્રામીણ સમાજમાં કુટુંબ તો હવે આપણે આ ગ્રામીણ સમાજમાં જે કુટુંબ છે તેના વિશેની વાત કરવાની છે મેં તમને અગાઉના જે વિડીયો છે તેમાં કહ્યું હતું કે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ ગ્રામીણ સમાજમાં કુટુંબ ગ્રામીણ સમાજમાં લગ્ન અને ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓ એના વિશેની આપણે વાત કરવાની છે આ યુનિટમાં તો આ યુનિટનો બીજો મુદ્દો જે આવે છે તે છે ગ્રામીણ સમાજમાં કુટુંબ તો એમાં આપણે જોવાનું છે સૌથી પહેલાં તો પ્રસ્તાવના પછી જોવાનું છે ગ્રામીણ કુટુંબની લાક્ષણિકતાઓ કઈ કઈ છે ત્યારબાદ જોવાનું છે કુટુંબવાદ આને બીજા અર્થમાં કૌટુંબિક ઔચિત્યવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે કુટુંબવાદની ખાસિયતો ત્યારબાદ જોવાનું છે કુટુંબના સ્વરૂપ આપણને ગ્રામીણ સમાજમાં કુટુંબમાં કેવા પ્રકારના જોવા મળે છે અને છેલ્લે આપણે જોવાનું છે ગ્રામીણ કુટુંબના કાર્યો અને સાવ છેલ્લે આપણે જોવાનું છે કે શું હાલના આ યુગમાં અત્યારના પરિવર્તન પામેલા યુગમાં ગ્રામીણ કુટુંબમાં કોઈ પરિવર્તન આવ્યું છે કે નથી આવ્યું તેના વિશેની વાત આપણે આ પ્રશ્નમાં કરવાની છે તમને આમાંથી પ્રશ્ન પૂછાતા હોય તો એ આ રીતે પૂછાય છે કે ગ્રામીણ કુટુંબ
ગ્રામીણ સમાજમાં કુટુંબની લાક્ષણિકતાઓની ચર્ચા કરો અથવા તો કુટુંબવાદ અથવા તો કૌટુંબિક ઔચિત્યવાદની ખાસિયતો સમજાવો અને ત્રીજો પ્રશ્ન આમાં તમને પૂછાય છે કે ગ્રામીણ કુટુંબમાં પરિવર્તન કઈ રીતના આવે છે અને પરિવર્તનનું માળખું છે તેની સમજૂતી આપો આટલા પ્રશ્ન તમને લોકોને આ યુનિટ જે આ ટોપિક છે આ જે મુદ્દો છે તેમાંથી પૂછાતા હોય છે તો શરૂ કરીએ આપણે સૌથી પહેલા ગ્રામીણ કુટુંબમાં જે આપણને કુટુંબ જોવા મળે છે તેની પ્રસ્તાવનાથી ભારતમાં ગ્રામ્ય વિસ્તારો અંગેના અભ્યાસોમાં કુટુંબ સંસ્થાએ સામાજિક વિજ્ઞાનીઓનું અને આયોજકોનું ધ્યાન ખેંચ્યું હતું કારણ કે આપણા જે નગરીય નગર સમાજના જે કુટુંબો છે એના કરતાં ગ્રામીણ કુટુંબો છે તે કંઈક અલગ જોવા મળતા હતા એટલે કેટલાક અભ્યાસોમાં કુટુંબનું વિવિધતાપૂર્ણ ચિત્ર પણ રજૂ કરવામાં આવ્યું છે ગ્રામીણ કૃષિ જ્ઞાતિ રીતરિવાજો ધર્મ પ્રકૃતિ ગ્રામીણ જીવનશૈલી વગેરેના પ્રભુત્વ નીચે વિકસેલી કુટુંબ વ્યવસ્થાને ગ્રામીણ કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અમુક અપવાદો બાદ કરતાં ગ્રામ ભારતમાં સંયુક્ત અને પ્રાથમિક કે વિભક્ત એવું પિતૃવંશી અને પિતૃસ્થાની કુટુંબ સામાન્ય કુટુંબ પ્રથા તરીકે આપણને જોવા મળે છે તમને ખ્યાલ જ હશે કે બે પ્રકારના કુટુંબો આપણે ત્યાં પ્રચલિત છે સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ તમને તેની વ્યાખ્યા પણ ખબર જ છે કે કોને સંયુક્ત કુટુંબ કહેવાય અને કોને વિભક્ત કુટુંબ કહેવાય જનરલી આપણા ગ્રામીણ કુટુંબોમાં વધુ પડતા આપણને સંયુક્ત કુટુંબો જ જોવા મળે છે તો આ સંયુક્ત કુટુંબો છે એ કેવા છે તો કે પિતૃવંશ પિતૃસ્થાની કે જે કુટુંબો પિતાના નામથી કે પિતાના વંશથી ઓળખાતા હોય જ્યાં પિતાનું પ્રભુત્વ વધુ જોવા મળતું હોય તો તેવા કુટુંબને આપણે પિતૃવંશી પિતૃસ્થાની કે પિતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખાવી શકીએ તો આ પ્રકારના કુટુંબો આપણા જે ગ્રામીણ સમાજો છે તેમાં જોવા મળતા હોય છે અહીંયા દુબે કરીને જે સમાજશાસ્ત્રી છે તે શું નોંધે છે કે આશ્રમ વ્યવસ્થા પાછળ રહેલું જે સામાજિક તત્વજ્ઞાન છે તે બહુ ઓછા ગ્રામજનોને સમજાતું હતું એટલે તે લોકો પેઢીઓ પર્યંત મૌખિક પરંપરા અને સંતોના ઉપદેશો દ્વારા તેનું હાર્દ ગ્રામજનો સુધી પહોંચી ગઈ પહોંચે એ માટે થઈને તે લોકો પોતાના કુટુંબને જ પેઢી અંતર્ગત અને વંશ પરંપરાગત રીતના તેનું જે સંચાલન છે તે કરવાનો આગ્રહ સેવતા હતા એવું દુબે કહે છે એટલે કે કુટુંબ છે તે પાયાનું તત્વ છે જેમ આપણે આગળ જોયું કે જ્ઞાતિ એક પાયાનું તત્વ છે એવી જ રીતના કુટુંબ પણ જ્ઞાતિ પછીનો બીજો જે દરજ્જો છે તે ધરાવે છે તો આ જે કુટુંબો છે એ કુટુંબની લાક્ષણિકતાઓ કેવી છે તે આપણે અહીંયા જોવાની છે તો સૌથી પહેલું આવે છે ગ્રામીણ કુટુંબની લાક્ષણિકતાઓ જે કોણે આપી છે તો કે ગ્રામીણ કુટુંબની લાક્ષણિકતાઓ ડોક્ટર અક્ષયકુમાર દેસાઈએ આપેલી છે જે આ પ્રમાણે છે પહેલું સમરૂપતા સમરૂપતા એટલે શું સામાન્ય અર્થમાં આપણે કહીએ તો કુટુંબમાં સામાજિક અને માનસિક દ્રષ્ટિએ એકતા જોવા મળતી હોય તો તેવી બાબતને આપણે સમરૂપતા તરીકે ઓળખીએ છીએ કુટુંબના સભ્યો કૃષિ જેવા એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય કૃષિ ઉપર જ નિર્ભર હોય ખેત મજૂરી સુથારી કામ કે લુહારી કામ જેવા વ્યવસાયમાં કુટુંબના બધા સભ્યો જોડાયેલા હોય તો તેને કહેવામાં આવે છે સમરૂપતા એટલે કે ગ્રામીણ કુટુંબના સમાજમાં ગ્રામીણ સમાજના જે કુટુંબો છે તેમાં તમને બધા એક જ વ્યવસાય સાથે સમરૂપતાની દ્રષ્ટિએ જોડાયેલા જોવા મળે છે તમે જો નગરમાં આવો શહેરમાં આવો તો તમને આનાથી ઊંધું ચિત્ર જોવા મળે છે કે જે આપણા કુટુંબના લોકો હોય છે શહેરી કુટુંબના એમાં દરેક વ્યક્તિ પોતાના જે પોતાની અંદર જે આવડત રહેલી છે તે પ્રમાણેનો વ્યવસાય પસંદ કરતા હોય છે અને કુટુંબ તેવો આગ્રહ પણ નથી રાખતું હોતું આપણા શહેરોમાં કે તે લોકો પોતાનો કૌટુંબિક વ્યવસાય જ કરે પણ અહીંયા ગ્રામીણ કુટુંબમાં તમને આના કરતાં ઊંધું ચિત્ર જોવા મળે છે કુટુંબ છે તે પોતાના સભ્ય પાસે સમરૂપતાની દ્રષ્ટિએ એક જ પ્રકારના વ્યવસાય સાથે જોડવાનો આગ્રહ
સેવતું હોય છે એટલે સૌથી પહેલું તેનું લક્ષણ છે તે છે સમરૂપતા સમરૂપતા આપણે ગ્રામીણ કુટુંબમાં જોવા મળે છે પછી આવે છે કૃષિગૃહ કૃષિગૃહ એટલે શું ગ્રામીણ કુટુંબનો વ્યવસાય છે તે કૃષિ છે એટલે કે ખેતી છે હોવાથી કૃષિ હોવાથી કુટુંબનું ઘર એક પ્રકારનું કૃષિગૃહ બને છે ઘરના બધા સભ્યો ખેતી કામ કરતા હોય છે બધા સભ્યો સાથે મળીને ખેતી કામ કરતા હોય છે તમને ખ્યાલ જ છે અને આ ખેતી કામમાં સ્ત્રીઓ અને બાળકો અને વડીલો એટલે કે વૃદ્ધો પણ જોડાયેલા આપણને જોવા મળે છે તેથી જ અહીંયા સૌનું સહિયારું ખોરડું હોય છે સહિયારી જમીન હોય છે સહિયારો વ્યવહાર હોય છે અને સહિયારા સગપણ સંબંધો પણ આપણને જોવા મળે છે એટલે કે કુટુંબ છે તે ઉત્પાદન અને ઉપભોગનું એક સહિયારું એકમ બની રહે છે એટલે કે આપણે એમ કહી શકીએ કે દરેક વ્યક્તિ કૃષિગૃહ સાથે ગ્રામીણ સમાજના કુટુંબમાં કુટુંબનો દરેક સભ્ય છે તે કૃષિગૃહ સાથે જોડાયેલો આપણને જોવા મળે છે ત્યારબાદ આવે છે પરસ્પરાવલંબન અને શિસ્ત પાલન આપણે જોઈએ કે આપણા શહેરોમાં શિસ્ત પાલનનું જે કાર્ય છે તે જનરલી આપણે જે સ્કૂલો હોય છે શાળાઓ હોય છે તેના દ્વારા બાળકમાં શિસ્ત પાલનનો જે પાઠ છે તે ભણાવવામાં આવતા હોય છે અને પરસ્પરાવલંબન એટલે પરંતુ શિસ્ત પાલનના પાઠો ગ્રામીણ કુટુંબમાં આ કુટુંબ દ્વારા જ કુટુંબના સભ્ય દ્વારા જ બાળકોને સોંપવામાં બાળકોને સમજાવવામાં આવતા હોય છે કુટુંબના સભ્યો વચ્ચે વય અને લિંગના આધારે કાર્ય વિભાજન થયેલું હોય છે વય અને લિંગના આધારે જેમ કે બાળકો છે એ અમુક પ્રકારનું ઓછું કાર્ય એટલે કે જે નિમ્ન પ્રકારનું કાર્ય છે તે તેને સોંપવામાં આવે છે વડીલોને પણ બાળકો જેવું જ કાર્ય સોંપવામાં આવતું હોય છે જ્યારે યુવાનો છે તે કુટુંબના જે યુવાનો હોય છે તે બંનેને સાચવવાનું કાર્ય અને તે ઉપરાંત ઘરનું આર્થિક પાસું ચલાવવાનું કાર્ય પણ કરતા હોય છે આમ અહીંયા પરસ્પરાવલંબન અને શિસ્ત પાલન બંનેનો આગ્રહ છે તે રાખવામાં આવતું હોય છે ગ્રામીણ સમુદાયની સામાન્ય લોકનીતિ લોકરીતિ રિવાજો તેમજ જ્ઞાતિના ધારાધોરણોનું સભ્યોએ પાલન કરવાનું હોય છે અને જો આ પાલન ન થાય તો કુટુંબ દ્વારા જ એટલે કે કુટુંબ છે તે શિસ્તનો આગ્રહ પોતાના જે સભ્યો હોય છે તેની પાસે રાખતું હોય છે જે કાંઈ પણ કુટુંબ દ્વારા જ્ઞાતિ દ્વારા જે નીતિ નિયમો ઘડવામાં આવેલા હોય છે તે નીતિ નિયમો કુટુંબ દ્વારા તેના જે સભ્યો હોય છે તેની પાસે તેનું પાલન કરાવવામાં આવતું હોય છે અને જો એ લોકો પાલન ન કરે અથવા તો તેના વિરુદ્ધનું કોઈ કાર્ય કરે તો તેને કુટુંબ દ્વારા સજા કરવામાં પણ આવતી હોય છે એટલે કે પ્રત્યેક કુટુંબને તેની આબરૂ હોય છે અને કુટુંબની આબરૂની જાળવણી માટે શિસ્ત પાલન દરેક સભ્યએ કરવું જરૂરી બનતું હોય છે આ થયો પરસ્પરાવલંબન અને શિસ્ત પાલનનો મુદ્દો ત્યારબાદ આવે છે કુળાભિમાનનું પ્રભુત્વ કુળાભિમાન દરેકે દરેક કુટુંબને પોતાના કુળનું અભિમાન રહેલું હોય છે અને દરેક કુટુંબ પોતાના કુળના અભિમાનને જાળવી રાખવાનો આગ્રહ પોતાના સભ્ય પાસે રાખતું હોય છે કુળાભિમાનના બે પાસા છે એક તો સમગ્ર ગામ સમુદાયના સંદર્ભમાં કુટુંબની અમુક આબરૂ બંધારણી હોય છે અને બીજું જ્ઞાતિના સંદર્ભમાં કુટુંબની અમુક આબરૂ બંધારણી હોય છે એટલે આ તમને હવે સમજાવું કે જ્યારે કોઈ બાળક અથવા તો કોઈ યુવાન અથવા તો કોઈ કુટુંબનું સભ્ય કોઈ ગેરવર્તન કરે છે તો તેના દ્વારા તેના આખા કુટુંબનું જે કુળાભિમાન હોય છે તેનું જોખમ છે તે વધી જતું હોય છે ગામમાં તેની આબરૂ જળવાતી નથી એવું માનવામાં આવતું હોય છે અને એ કુટુંબને કોઈ પણ પ્રકારની સજા છે એ સજા જ્યારે કરવામાં આવે છે ત્યારે સમગ્ર કુટુંબના બધા સભ્યોને એ સજા છે તે કરવામાં આવતી હોય છે એ જ રીતના જ્ઞાતિના નિયમોના પાલનથી આબરૂ જળવાતી હોય છે અને જ્ઞાતિના સંદર્ભમાં જ થતા પ્રતિષ્ઠાજન્ય વર્તનથી આબરૂમાં વધારો પણ થતો હોય છે
તે પણ કુળાભિમાનમાં રહેલું એક લક્ષણ એક તત્વ આપણને ગ્રામીણ સમાજના કુટુંબમાં જોવા મળે છે ટૂંકમાં એમ કહી શકીએ કે કુટુંબના ગ્રામીણ કુટુંબ છે તે પોતાના પોતાના સભ્ય પાસે કેવો આગ્રહ રાખતું હોય છે કે દરેક સભ્ય છે તે પોતાના કુટુંબનું અભિમાન છે તે જાળવે એવો આગ્રહ સેવતું હોય છે ત્યારબાદ આવે છે પિતૃ અધિકાર કુટુંબમાં પિતા કુટુંબની સઘળી બાબતમાં સત્તા ભોગવતો હોય છે એટલે કે પિતાને કારણ કે અહીંયા સ્વાભાવિક છે મેં તમને આગળ જ કીધું કે આપણા કુટુંબો છે તે પિતૃ સત્તાક છે એટલે સ્વાભાવિક રીતના જ અહીંયા પિતાનો અધિકાર છે તે વધુ આપણને જોવા મળે છે કુટુંબના સભ્યના લગ્ન વ્યવસાય શિક્ષણ છૂટાછેડા વગેરે બધા અંગેનો નિર્ણય કોણ લીએ છે તો કે પિતા લીએ છે કુટુંબની ધાર્મિક બાબતોનો નિર્ણય પણ પિતા દ્વારા જ લેવામાં આવતો હોય છે સૌથી મોટો પુરુષ જે કુટુંબમાં વયમાં સૌથી મોટો પુરુષ હોય તે પિતા અથવા મોટા ભાઈ હોય તો મોટા ભાઈ અને પિતાની ગેરહાજરીમાં મોટા ભાઈ પિતાના અધિકારો ભોગવતા હોય છે એટલે આ રીતના પિતાના અધિકારો વિશેષ આપણને જોવા મળે છે ત્યારબાદ આવે છે પ્રવૃત્તિઓમાં સહભાગીદારી એ તો તમને ખ્યાલ જ છે કે દરેકે દરેક વ્યક્તિ દરેકે દરેક કુટુંબના સભ્ય અરે એ શું વાત કરીએ કે કુટુંબના જ સભ્ય નહીં પણ ગામમાં પણ જો કોઈ એક કુટુંબને કોઈ તકલીફ પડી હોય કોઈ આર્થિક નુકસાન થયું હોય કે કાંઈ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ હોય તો તરત જ ગામના અન્ય ઘરોના લોકો પણ અન્ય કુટુંબના લોકો પણ તેને મદદ માટે આવતા આપણને જોવા મળે છે એટલે પ્રવૃત્તિઓમાં સહભાગીદારી આપણને વિશેષ જોવા મળે છે ખેતી કામમાં સૌ સભ્યો સહભાગી બને છે શ્રમ વિભાજનમાં સહભાગી બને છે સૌ સભ્ય આર્થિક પ્રવૃત્તિઓમાં સાથે મળીને એકતા દર્શાવતા આપણને જોવા મળે છે કુંભારી કામ હોય સુથારી કામ હોય કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય આર્થિક પ્રવૃત્તિ હોય અથવા તો સામાજિક પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય તો કુટુંબના સભ્ય એકી સાથે મળી અને પ્રવૃત્તિઓમાં સહભાગીદારી પોતાની ભોગવતા આપણને જોવા મળે છે અને છેલ્લે છે કુટુંબવાદ કુટુંબવાદ એટલે શું વાદ એટલે શું કે જ્યારે કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને એ પરિસ્થિતિ અન્ય પરિસ્થિતિ સાથે તાલમેળ ન મેળવી શકે તો તેના કારણે જે એક અલગ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેને વાદ તરીકે ઓળખવામાં આવે તો ગ્રામીણ કુટુંબનું એક અગત્યનું લક્ષણ હોય તો છે તે છે કુટુંબવાદ જેની આપણે આના પછીના મુદ્દામાં આપણે સવિસ્તાર ચર્ચા કરવાની છે પણ અહીંયા થોડી માહિતી આપી દઉં કે કુટુંબવાદ એટલે શું તો વ્યક્તિગત હિતને ગૌણ ગણીને અને માત્ર કુટુંબના કલ્યાણનો જ સ્વીકાર કરવામાં આવતો હોય તેને જ પ્રાધાન્ય આપવામાં આવતું હોય તો તેને કુટુંબવાદ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ મારા કુટુંબના લોકો મારી પાસે એવો આગ્રહ રાખે કે નહીં તારે આ રીતનું વર્તન કરવાનું જ નથી અમે કહીએ એ જ તારે ભણવાનું અમે કહીએ એ જ વ્યવસાય તારે પસંદ કરવાનો તો ત્યારે હું એની સાથે વાદમાં ઉતરું છું અને ત્યારે મારું જે હિત છે વ્યક્તિગત હિત તે કેવું ગણવામાં આવે છે ગૌણ અને એની જગ્યાએ મારા કુટુંબના હિતને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હોય છે કુટુંબના કલ્યાણને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હોય છે તો તેને કુટુંબવાદ તરીકે ઓળખવામાં આવે છે આવો કુટુંબવાદ તમને શહેરી વિસ્તારમાં ઓછો પણ ગ્રામીણ વિસ્તારના કુટુંબમાં વિશેષ જોવા મળતો હોય છે કારણ કે ગામડામાં કુટુંબને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે તો આપણે આજના આ વિડીયોમાં જોયું જ્ઞાતિના વિભિન્ન પાસાઓ ત્યારબાદ આપણે જોયું ગ્રામીણ કુટુંબ સમાજમાં જે કુટુંબ છે તે કેવા પ્રકારનું જોવા મળે છે તો આપણે જોયું તેની પ્રસ્તાવના ગ્રામીણ કુટુંબની લાક્ષણિકતાઓ એની લાક્ષણિકતાઓ કુલ ટોટલ 7 છે જેમાં સમરૂપતા કૃષિગૃહ પરસ્પરાવલંબન અને શિસ્ત પાલન કુળાભિમાનનું પ્રભુત્વ પિતૃ અધિકાર પ્રવૃત્તિઓમાં સહભાગીદારી અને કુટુંબવાદ તો હવે પછીના જે બીજા વિડીયોમાં આપણે હવે પછીનો મુદ્દો
જે છે તે ગ્રામીણ સમાજમાં કુટુંબની ખાસિયતો, તેના સ્વરૂપ, તેના કાર્યો અને તેમાં આવેલા પરિવર્તનો વિશે સમજશું.